અહીંયા આપણે જોઈએ તો એ 12 = 37 આપેલા છે અને D = 3 આપેલા છે. તો અહીંયા આપણે જોઈએ તો આના ઉપરથી આપણે એ એન એસ 12 શોધવાના છે. તો આ આપેલી કિંમતો ઉપરથી આપણે પહેલાં એન શોધીશું. તો એન કેટલો થાય? તો એ 12 = 37 આપેલા છે, તો અહીંયા 12 એ એન છે, તો n = 12 થશે. હવે આપણે જોઈએ તો સૂત્ર લગાવીશું એનનું પદ શોધવા માટેનું. તો એ n = a + n-1 × d. તો એન એટલે એ 12 તો આપેલા છે, એ 12 પછી એ પ્લસ એન એટલે 12 આપેલા છે, 12 માઇનસ 1 × d કેટલા છે? તો 3 છે. એ 12 = 37 આપેલા છે, એ પ્લસ 12 માઇનસ 1 એટલે કે 11 થઈ 33 થશે. હવે એ બરાબર 37 - 33, તો એ બરાબર 37 માંથી 33 જશે, તો 4 વધશે, તો એ બરાબર આપણે મળ્યા કેટલા? 4. હવે આના ઉપરથી એસ 12 શોધી દઈએ. તો એસ 12 n/2 a + an, આવું સૂત્ર હતું. તેમાં એન બરાબર 12/2 એ આપણને 4 મળ્યા, અને એ એન એટલે કે એ 12 આવે. અહીંયા એ 12 ની કિંમત કેટલી છે? તો 37 છે. તો અહીંયા હું ભાગ ચલાવું, બહાર અહીંયા 6 ચાલશે, પછી કૌંસમાં 37 અને 4 41, 37 અને 4 41 થશે. તો આ બંનેનો ગુણાકાર કરીએ તો 6 × 1 = 6, 6 × 6 = 24. એસ 12 બરાબર આટલો જવાબ આવશે. આ દાખલો આપણને માર્ચ 2022માં 3 માર્ક્સમાં પૂછાઈ ગયેલો છે. તો આવા દાખલા તૈયાર કરવા માટે તમારા માટે સારું રહેશે, એક્ઝામમાં આવી શકે છે.